જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ શ્રી ક્રિએશન આજે હું તમને ઠાકોરજી માટે કંઠમાલાજી બનાવતા શીખવાઈશ અત્યારે આપણે ટુ કલરના મોતી લીધા છે અને ઉષ્ણકાળમાં તમે ધરાવી શકો એ રીતની મોતીમાંથી જ આપણે બનાવીશું તો ચલો સ્ટાર્ટ કરીએ અત્યારે મેં સ્કાય બ્લુ અને વ્હાઈટ કલરના મોતી લઈ લીધા છે દોરો પોરવી લીધો છે અને પડછવા બાંધી લીધા છે પડછવા કેવી રીતના બાંધવા એ ઓલરેડી મેં મારા વિડીયોમાં તમને બતાવેલું જ છે તો એમાં મારી ચેનલમાં તમે વિડીયોઝ જોઈ શકશો એક વ્હાઈટ લીધું એક સ્કાય બ્લુ લેશું પાછા ટુ વ્હાઇટ અને વન સ્કાય બ્લુ પાછા બે વ્હાઈટ અને એક સ્કાય બ્લુ આવી રીતના તમારે જેટલી માલાજી જેવડી સાઇઝની બનાવી એ રીતના લઈ લેવાના છે ટુ મોતી વ્હાઈટ અને એક સ્કાય બ્લુ તમે સ્કાય બ્લૂની જગ્યાએ કોઈ બી કલર બીજો બી લઈ શકો ખાસ જ્યારે પોચો અહીંયા લાસ્ટ લાઇન કમ્પ્લીટ થવાની હોય ત્યારે આપણે વન સ્કાય બ્લુ અને વન વ્હાઈટ કલરનું લેવાનું છે લાસ્ટમાં આપણે ટુ નથી લેવાના વ્હાઈટ એટલે અત્યારે મારે અવળી સાઇઝની માલા બનાવી હતી એટલે મેં અવળી સાઇઝની માલા મોતી પોરવી લીધા છે જોઈએ એટલા અને છેલ્લે પોચ્યા ત્યારે સિંગલ વ્હાઈટ જ એક જ મોતી લીધું છે પડછવા બાંધી લેવાના છે આ સાઈડ પડછવા બંધાઈ જાય પછી આપણે વ્હાઈટ અને સ્કાય બ્લુ બંનેમાંથી નીકળી જશું બંનેમાંથી નીકળી ગયા બાદ વ્હાઇટ કલરના થ્રી મોતી લઈ લેશું થ્રી મોતી લઈ અને પાછું જે સ્કાય બ્લુ એના પછીનું જે મોતી આવે એમાંથી ડાયરેક્ટ નીકળી જવાનું પાછા થ્રી વ્હાઇટ કલરના મોતી લઈ અને પાછું સ્કાય બ્લુ મોતીમાંથી નીકળી જવાનું તમે ક્યારેય ભી મોતીની માલા નહીં બનાવી હોય તો ભી આ માલા ઈઝીલી બહુ જ ઇઝી છે અને સુંદર લાગશે ને તમારે જો કોઈ ડિઝાઇન શીખવી હોય તો એનો વિડીયો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મોકલી શકો હું શ્યોર એ ટાઈપનો વિડીયો ભી અપલોડ કરીશ બનાવીને થ્રી વ્હાઈટ કલરના મોતી લેતું જવાનું છે અને આ માલાજી આપણે કમ્પ્લીટ કરી લેશું સેમ વેજ રિપીટ કરવાનું છે થ્રી મોતી વ્હાઇટ કલરના લઈ અને આ જે સ્કાય બ્લુ છે એના પછીનું જે સ્કાય બ્લુ હોય એમાંથી નીકળી જવાનું અથવા તો તમે બીજો કોઈ કલર લીધો હોય તો એમાંથી નીકળી જવાનું એવી રીતના જેવડી સાઇઝની બનાવું એ રીતના બનાવી લેશું તો રેડી છે ઠાકોરજીની કંઠમાલા જે એકદમ ઇઝી અને ખૂબ જ સુંદર લાગી રહી છે તો આપ બી આ માલા ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ